गुड मॉर्निंग फ्रेंड्स, आज आप गति माटेना स्थान अने समयना आलेखों विषे चर्चा करीए छे, जेने आपणे अहीं कहेशुं XT आलेख। अथवा बीजी भाषामां कहीए तो स्थान समयनो आलेख। अहीं आपणे जुदी जुदी चार कंडीशन ऊपर वात करीए। क्लियर छे के XT आलेख ए पावरफुल मैथमेटिकल टूल कहेवाय छे, के जेना वडे आपणे पदार्थनी अलग अलग गतिने सहेलाईथी एनो विश्लेषण आपणे सहेलाईथी करी शकीए। तो क्लियर छे के गतिना विश्लेषण माटे આ આલેખોનો ઉપયોગ થાય છે। પહેલાં આપણે જોઈએ કે કોઈ એક પદાર્થ, અહીં આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ એક પદાર્થ સુરેખ ગતિ ધન X દિશામાં કરી રહ્યો છે, તો એના અલગ અલગ XT આલેખ મળે, જેમાં પહેલો જે આલેખ છે એમાં હું તમને અવલોકન સાથે ધારો કે રિપ્રેઝેન્ટ કરું, તો આપણે અહીંયા બે અવલોકનો લેવાના હોય છે। એક છે સમય, અને બીજું છે એનું સ્થાન। ધારો કે T=0 સમયે કોઈ એક પદાર્થનું સ્થાન છે કોઈ એક ઉગમ બિંદુથી, ધારો કે 10 સેન્ટીમીટરના અંતરે છે, એટલે આપણે 10 લખીએ। પહેલી સેકન્ડે આપણે જોઈએ છીએ તો એનું સ્થાન છે ઉગમ બિંદુથી 10। બીજી સેકન્ડે જોઈએ છીએ સ્થાન છે એનું 10। ત્રીજી સેકન્ડે જોઈએ છીએ સ્થાન છે 10। ચોથી સેકન્ડે જોઈએ છીએ સ્થાન છે 10। અને પાંચમી સેકન્ડે ધારો કે જોઈએ સ્થાન છે 10। અહીં આપણે સ્થાનને મીટરમાં લઈ લઈએ, મતલબ કે સંખ્યા રેખા પર જે પદાર્થ છે, કેમ કે આપણે અહીંયા ધન X દિશામાં ગતિ કરીએ એટલે મોટા ભાગે આપણે ધારો કે એને સંખ્યા રેખા ઉપર રિપ્રેઝેન્ટ કરવું હોય, તો આ આપણી X અક્ષ છે, અહીંયા ધારો કે ઉગમ બિંદુ છે। તો ક્લિયર છે કે અહીંયા આપણે 5 લઈએ, 10 15 20, આ રીતે વેલ્યુ આપણને મળે। આ બાજુ આપણે જઈએ તો -5 -10 -15, આપણે અહીંયા 1/5 મીટર લીધેલા છે। તો એનો મતલબ કે પદાર્થ દરેક વખતે ઉગમ બિંદુથી આ સ્થાન ઉપર જ જોવા મળે, અને બીજી ભાષામાં આનો મતલબ એવો થાય કે પદાર્થ સ્થિર છે। હવે ધારો કે મારે આનો આલેખ ડ્રો કરવો છે, તો આપણે જાણીએ છીએ કે આનો જો મારે આલેખ ડ્રો કરવો છે, તો આલેખ પર આપણે જો એનું રિપ્રેઝેન્ટેશન કરીએ તો આપણે X અક્ષ અને Y અક્ષ પહેલાં ધારી લઈએ, ચલો આપણી પાસે X અક્ષ અને Y અક્ષ બંને થઈ ગઈ। ક્લિયર છે કે આલેખને ડ્રો કરતી વખતે આપણે પહેલાં તો અક્ષો ઉપર માપને રિપ્રેઝેન્ટ કરીએ, એટલે આપણે અહીંયા X અક્ષ ઉપર સમય લઈએ છીએ જે સેકન્ડમાં છે। તો ક્લિયર છે કે ઉગમ બિંદુ પર અહીંયા 0 હશે, અહીંયા ધારો કે આપણે
एक लगी, बे त्रण चार पांच छ सात ऊपरनु जे स्थान छे एने धन लईए एटले आपणे स्थानने अहींया बे चार छ आठ दस आ रीते रिप्रेजेंट करिए। क्लियर छे के आ जे वेल्यू छे ए मीटरमां छे। હવે જે પ્રમાણે આપણને બિંદુઓ આપેલા છે એ પ્રમાણે જો આલેખ દોરીએ તો ઝીરો ઉપર સ્થાન એનું દસ છે, એટલે ઝીરો ઉપર દસ, એક ઉપર પણ કેટલું છે દસ, બે દસ બિંદુને દર્શાવીએ તો અહીંયા આવશે, ત્રણ દસ અહીંયા આવશે, ચાર દસ અહીંયા આવશે, પાંચ દસ અહીંયા આવશે। ચલો બધા બિંદુને આપણે લોકેટ કર્યા, હવે એમાંથી પસાર થતી એક રેખાને આપણે ડ્રો કરી દઈએ। ક્લિયર છે કે એ જે રેખા છે એ રેખા આપણને આ ડિરેક્શનમાં જોવા મળશે આ રીતે। તમે જુઓ છો કે અહીંયા જે ગ્રાફ છે એ ગ્રાફ એ સમય રેખાને સમાંતર છે, તો અહીં આપણે નોંધ કરી શકીએ એક્સ ટી આલેખ જે ઉપરની આપણે રેખા દોરી હતી દોરેલ રેખા એ સમય અક્ષને સમાંતર છે। જે ડાયાગ્રામ ઉપરથી આપણને દેખાય છે ક્લિયર છે કે આના પરથી આપણે જો પોઈન્ટને લખવો હોય સમયરેખાને સમાંતર ગ્રાફ સ્થિર પદાર્થને રજૂ કરે, ક્લિયર છે કે સમય બદલાય છતાં પણ ત્યાં એક્સપી આલેખ બદલાતો નથી, ક્લિયર છે કે એ સમાંતર રેખા જ મળે છે અને આ સ્થિતિમાં આપણે કહી શકીએ કે જે પદાર્થ છે એ પદાર્થ સ્થિર છે। તો આ જે આલેખ છે એ સ્થિર પદાર્થને રજૂ કરે, તો બીજી ભાષામાં કહી શકીએ સ્થિર પદાર્થનો એક્સપી આલેખ એ હંમેશા એક્સ અક્ષને સમાંતર હોય છે। ચલો હવે આપણે સેકન્ડ નંબરનો જે આલેખ છે જેને આપણે કહીએ અચળ વેગી ગતિનો આલેખ, અથવા નિયમિત ગતિનો આલેખ, અચળ વેગનો મતલબ છે આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો સરખા સમયગાળામાં સરખું જો અંતર અથવા સ્થાનાંતર મળે આપણને તો એ પદાર્થ અચળ વેગે ગતિ કરતો કહેવાય। માની લો કે આપણે સમય અહીંયા લઈએ સેકન્ડમાં અને એનું સ્થાન લઈએ મીટરમાં, તો ક્લિયર છે કે ઝીરો સેકન્ડે ધારો કે એનું સ્થાન છે બે મીટર, પછી એક સેકન્ડે ધારો કે એનું સ્થાન છે ચાર મીટર, બે સેકન્ડે એનું સ્થાન છે છ મીટર, ત્રણ સેકન્ડે ધારો કે સ્થાન છે આઠ મીટર, ચાર સેકન્ડે ધારો કે સ્થાન છે દસ મીટર। તો અહીંયા તમે જોઈ શકો કે સરખા સમયગાળામાં
કાપેલું અંતર સરખું છે. પહેલો ધારો કે સમયગાળો 1 સેકન્ડનો ગણાય તો એમાં કાપેલું અંતર કેટલું છે? 2 મીટર. બીજો સમયગાળો 1 સેકન્ડ છે એમાં પણ કાપેલું અંતર કેટલું છે? 2 મીટર. મતલબ કે સમાન સમયગાળામાં સમાન અંતર કાપતો પદાર્થ, સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. અને ક્લિયર છે કે આથી વેગ અચળ છે. હવે ધારો કે આને આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરવું છે, તો આપણે જોઈએ પહેલાં ધારો કે આ લઈએ આપણે એની વાય અક્ષ, અને આ લઈએ ધારો કે એની એક્સ અક્ષ. ચલો આપણે એક્સ અક્ષ વાય અક્ષને ડ્રો કરી દીધી, જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ એક્સ અક્ષ એ સમયને બતાવે છે, એટલે કે ટી સેકન્ડ, અને વાય અક્ષ એ સ્થાનને બતાવે છે, એક્સ મીટર. ચલો આપણે સ્થાનને અને સમયને અક્ષો ઉપર રિપ્રેઝેન્ટ કરી નાખીએ. તો જે પ્રમાણે આપણે સમય છે, અહીંયા આપણે લઈએ આ ઉગમ બિંદુ છે એટલે 0, અહીંયા આપણે ધારો કે 2 કાપા બરાબર 1 સેકન્ડ લઈએ એટલે આ 1, અહીંયા 2, અહીંયા 3 4 5 6. ચલો આ રીતે આપણને મળશે. સ્થાન પણ આપણે 2 બરાબર અહીંયા આપણે આ લઈએ 2, આ લઈએ 4 મીટર, 6 મીટર, 8 મીટર, 10 મીટર. હવે આપણને ખબર છે કે 0 ધારો કે એ 2 ઉપર છે એટલે કે અહીંયા, તો આ એનું પ્રારંભિક સ્થાન થયું. પછી 1 સેકન્ડે જાય છે 4 પર એટલે આ એનું બીજું સ્થાન. પછી 2 સેકન્ડે 6 ઉપર આ એનું ત્રીજું સ્થાન. 3 સેકન્ડે 8 ઉપર એટલે આ એનું ચોથું સ્થાન, અને 4 સેકન્ડે 10 ઉપર. ચલો આ રીતે આપણને એના જે બિંદુઓ છે બિંદુઓ મળશે. હવે બિંદુમાંથી પસાર થતી આપણે જો રેખા ડ્રો કરી દઈએ, તો એ રેખા ચલો અહીંયા આપણે એ રેખાને ડ્રો કરીએ. તો આપણે જોઈએ છીએ કે આપણને એક સુરેખા મળે. ક્લિયર છે કે સુરેખા છે, જો સુરેખા મળે છે XT આલેખની અંદર આપણને જો સુરેખા મળે તો આપણે એવું કહી શકીએ કે તે અચળ વેગી ગતિને રજૂ કરે છે. ચલો અહીંયા આપણી પાસે કન્ડિશન જે પ્રમાણે આવી એ પ્રમાણે આપણો ગ્રાફ આવો જોવા મળ્યો. હવે આ ગ્રાફને આપણે એનાલાઇઝ કરીએ, તો અહીંયા તમે જુઓ કે આ જે રેખા છે એ રેખાને કોઈક ખૂણો રજૂ થાય છે. ખૂણો જો અહીંયા આપણે એને રિપ્રેઝેન્ટ કરવો હોય તો ક્લિયર છે કે આનો ખૂણો એટલે આ ખૂણો, બધા બિંદુઓએ અચળ છે. તમે જો અહીંથી ધારો કે ડ્રો કરો તો પણ એ જે ખૂણો છે એ ખૂણો તો તમને એટલો જ મળશે, એટલે કે આ સુરેખાનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એ અચળ છે. હવે આ ખૂણાને મારે શોધવું હોય તો શું કરવું પડે? તો ક્લિયર છે કે મારી પાસે ધારો કે 2 બિંદુ છે,
ધારો કે હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરું, તમે એક્ઝેક્ટલી એને ધ્યાનથી જોજો કે કઈ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. કોઈ પણ બે બિંદુ આપણે લેવાના છે અને બે બિંદુને આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કરવાના છે. ચલો આપણે ધારો કે આ બિંદુ લીધું, જાણીતા બિંદુ આપણે લઈએ જેથી કરીને આપણી પાસે એના મૂલ્ય છે. આ બિંદુ લીધું એટલે આપણને એક કાટકોણ ત્રિકોણ અહીંયા મળી ગયો. તમે કોઈ પણ બે બિંદુઓ લઈ શકો, પણ એ લીધા પછી તમારે ત્યાં શું બનાવવાનો છે? કાટખૂણો. ચલો અહીંયા આપણી પાસે એક કાટખૂણો તૈયાર છે. હવે ક્લિયર છે કે આ કાટખૂણાનો થીટા આપણે શોધવો છે. હવે અહીંયા તમને ખબર છે કે તમારી પાસે આ લંબાઈ છે, આ લંબાઈ કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે સર એ સમયનો તફાવત રિપ્રેઝેન્ટ કરે, એટલે એ વેલ્યુ ધારો કે અહીંયા 4-1 છે એટલે કે 3, પણ એને કહેવાય શું? તો ડેલ્ટા ટી. એટલે આ કોને રજૂ કરે? ડેલ્ટા ટીને. ચલો આપણને ડેલ્ટા ટી મળી જાય આપણી પાસે જો બે બિંદુ હોય તો. અને તમે જુઓ છો કે મારે આ લંબાઈ જોઈએ, તો આ લંબાઈ કોને રજૂ કરે? તો તમે જોઈ શકો કે સર એ ડેલ્ટા એક્સને રજૂ કરે, સ્થાનનો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ. ચલો આ ડેલ્ટા એક્સ આપણને મળે. હવે ડાયાગ્રામ પ્રમાણે જો મારે થીટા શોધવો છે જેમાં આ બે વેલ્યુ આવતી હોય કે જેના મૂલ્ય આપણે જાણીએ છીએ, તો હા હવે ત્યાં હું આવું સૂત્ર મૂકી શકું, ટેન થીટા બરાબર સાબા મતલબ કે ડેલ્ટા એક્સ છેદમાં પાબા એટલે કે ડેલ્ટા ટી, જેને તમે x2-x1 અપોન t2-t1 કહી શકો. આને તમે અહીંયા ક્લિયર છે કે x2-x1 અપોન t2-t1 એ સરેરાશ વેગની વેલ્યુ આપે, એટલે કે એને સરેરાશ વેગ પણ કહેવાય. તો xt આ લેખમાં ટેન થીટા કોને રજૂ કરે છે? સરેરાશ વેગને. બીજું અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા જે ટેન થીટા છે એને સુરેખાનો ઢાળ કહેવાય. ટેન થીટાને સુરેખાનો ઢાળ કહે છે. યાદ રાખજો આને, કેમ કે ગણતરીમાં આનો ઉપયોગ થશે. તો ટેન થીટા જે આપણે અહીંયા શોધી લીધું એને સુરેખાનો ઢાળ કહેવાય. હવે જો xt આ લેખમાં મારે ટેન થીટા શોધવો છે, તો આપણું સૂત્ર સિમ્પલ, x2-x1/t2-t1. y ઉપર શું આવે? અંશમાં yyમનો તફાવત, કેમ કે yyમમાં અહીંયા કોણ છે? x સ્થાન, અને છેદમાં xyyમનો તફાવત. એટલે કે ઢાળ હંમેશા કઈ રીતે રજૂ થાય? તો હવે ઢાળનું સિમ્પલ સૂત્ર આટલું યાદ રાખજો કે સુરેખાનો ઢાળ બરાબર yyમનો તફાવત છેદમાં xyyમનો તફાવત. હા, xyyમ તરીકે ને yyમ તરીકે જે પણ રાશિ મૂકેલી હોય એ રાશિ આપણે લેવાની થાય, અને એના આધારે આપણે ટેન થીટાને કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર છે કે આની જગ્યાએ આની આ જ વસ્તુ આવી પણ આપણને ધારો કે આપે લોકો, કે ધારો કે આપણે એમાં ને એમાં બીજી કન્ડિશન લઈએ, સમય ટી સેકન્ડમાં લઈએ છીએ આપણે, અને સ્થાન એક્સ મીટરમાં લઈએ. ધારો કે 0 સેકન્ડે સ્થાન 10 મીટર છે, 1 સેકન્ડે સ્થાન 8 મીટર થાય છે, 2 સેકન્ડે સ્થાન 6 મીટર થાય છે, 3 સેકન્ડે સ્થાન 4 મીટર થાય છે, 4 સેકન્ડે સ્થાન 2 મીટર થાય છે. મતલબ કે જો પદાર્થ સંખ્યા રેખા ઉપર ઉગમ બિંદુ તરફ ગતિ કરતો હોય, કેમ કે આપણને ખબર છે કે અહીંયા આપણે બે પ્રકારની ગતિ જોઈએ, કાં તો ઉગમ બિંદુથી દૂર જાય છે અથવા ઉગમ બિંદુ તરફ ગતિ કરે છે. જો આનો મારે આલેખ અહીંયા ડ્રો કરવાનો થાય, હવે તમે ક્લિયર છો કે આલેખ કઈ રીતે ડ્રો કરવાના છે. અહીંયા આપણે હવે બધું ન સમજતા ખાલી આલેખ ઉપર જ જઈએ સીધા, કે આનો આલેખ જો આપણે ડ્રો કરીએ તો આપણને કેવો મળે. તો ક્લિયર છે કે જો આનો આલેખ ડ્રો કરવામાં આવે તો આપણને આનો આલેખ આ રીતનો દેખાશે,
પહેલાં તો આપણે બંને અક્ષોને રિપ્રેઝેન્ટ કરી દેવાની છે. ચલો ક્લિયર છે કે અહીંયા સમય હશે, અહીંયા સ્થાન હશે અને 10 મીટરથી સ્ટાર્ટ થશે અને ઘટતો જશે, એટલે આનો આલેખ કંઈક આપણને આ રીતનો જોવા મળશે. આવો આ શેપમાં તમે જુઓ છો, અહીંયા ઉપર જ્યારે આપણે જે ગ્રાફ દોરેલો છે અને નીચે જે ગ્રાફ દોરેલો છે, હા, બંનેમાં થોડો થોડો ડિફરન્સ આપણને દેખાય છે. હા, ઉપર જે છે એમાં સમય વધતા એક્સનું મૂલ્ય વધતું જાય છે, એટલે ઉપર આપણને ટેન થીટા કેવો મળશે? ધન. અને નીચેના કેસમાં આપણને એ ટેન થીટા કેવો મળશે? ઋણ. એટલે અહીંયા આ જે ગ્રાફ છે, અહીંયા ઢાળ આપણે કહી શકીએ ઢાળ ધન છે, એટલે કે ટેન થીટા ત્યાં ધન મળે છે. અહીં સમય વધતા સ્થાન ઘટે છે, આથી અહીંયા સરેરાશ વેગ ઋણ મળે, આથી રેખાનો ઢાળ બરાબર ટેન થીટા ઝોન મળે. તો અહીંયા સુરેખા જે છે એનો ઋણ ઢાળ છે, ઉપરનો જે ડાયાગ્રામ છે એમાં સુરેખાનો જે ઢાળ છે એ ધન છે. બંનેની ક્લિયરિટી આપણે હવે કહી શકીએ કે સર, જો ટેન થીટા ધન મળે છે એનો મતલબ કે સમયની સાપેક્ષે એક્સમાં વધારો થતો જાય છે, અને જો રેખાનો ઢાળ ઋણ મળે છે તો આપણે કહી શકીએ કે એક્સની સાપેક્ષે, સમયની સાપેક્ષે સોરી, એક્સમાં ઘટાડો થતો જાય છે. તો આ રીતે સરેરાશ વેગ ધન હોઈ શકે, સરેરાશ વેગ ઋણ હોઈ શકે. હવે આપણને થઈ તો કે સર, પહેલી જે પહેલો જે ડાયાગ્રામ હતો, પહેલી જ્યારે સ્થિર પદાર્થની વાત કરી તો એમાં રેખાનો ઢાળ કેટલો? તો ક્લિયર છે કે એમાં એક્સ ટુ માઇનસ એક્સ વન શું આવે? ઝીરો, કેમ કે બંને મૂલ્ય એક જ છે. અને માટે પહેલો જે ગ્રાફ હતો એની અંદર જો ઢાળની વાત કરીએ, તો જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે એનો ઢાળ હંમેશા શૂન્ય હોય, અને જો ઢાળ શૂન્ય હોય તો એ બતાવે છે કે પદાર્થ સ્થિર છે. ચલો, તો આ અચળ વેગી ગતિના આપણને બે આલેખ મળે, જેમાં તમે ધન સરેરાશ વેગનો ગ્રાફ લઈ શકો, ઋણ સરેરાશ વેગનો ગ્રાફ લઈ શકો. તો કઈ રીતે બંને ગ્રાફ દોરાય છે એ આપણને આના પરથી ક્લિયર આઈડિયા આવી જાય. હવે આપણે છેલ્લો એક ગ્રાફ જોઈએ કે જેમાં અનિયમિત ગતિ હોય. મતલબ કે સમાન સમયગાળામાં સમાન અંતર ન કપાતું હોય. જો આવું છે તો એવા સમયે આપણે જો એનો ગ્રાફ ડ્રો કરીએ, તો હા, એનો ગ્રાફ હવે આપણને કંઈક આ રીતનો દેખાય. હા, હવે આપણે ખાલી યાદ જ રાખવાનું છે કે ભાઈ એક્સટી આલેખ જો આવો જોવા મળે છે, હવે આપણને ખબર છે કે એક્સટી આલેખમાં ટી સમય અક્ષ એક્સ અક્ષ ઉપર લેવાય અને સ્થાન વાય અક્ષ પર લેવાય. જો ગ્રાફ આપણને કંઈક આ રીતે મળે છે વક્રાકાર, તો આવો જે ગ્રાફ છે એ અનિયમિત ગતિને રજૂ કરે. ક્લિયર? તો જો સળંગ રેખાને બદલે ઉતાર ચઢાવ વાળો ગ્રાફ હોય,
તે XT આલેખ અનિયમિત ગતિ અથવા ચલ વેગી ગતિ અથવા પ્રવેગી ગતિ ને રજૂ કરે. તો આપણી પાસે ટોટલ ચાર ગ્રાફ થયા. પદાર્થ સ્થિર હોય ત્યારે એનો XT આલેખ એ સમય અક્ષને સમાંતર મળે. જો પદાર્થ અચળ વેગે ગતિ કરતો હોય તો તેનો XT આલેખ સમય અક્ષને સમાંતર સિવાય કોઈપણ ખૂણા ઉપર મળે, હા ત્યાં સુરેખા જ આપણને મળે. અને જો અનિયમિત ગતિ હોય તો તેનો XT આલેખ વક્રાકાર મળે, મતલબ કે સળંગ રેખા એમાં જોવા મળે નહીં. તો આપણે ટોટલ અહીંયા ત્રણ ભાગમાં એની વહેંચણી કરી શકીએ. સ્થિર પદાર્થની ગતિને રજૂ કરતો XT આલેખ, અચળ વેગી ગતિને રજૂ કરતો XT આલેખ, અને પ્રવેગી ગતિ અથવા અનિયમિત ગતિ અથવા ચલ વેગી ગતિ એને રજૂ કરતો XT આલેખ. આલેખનું મહત્ત્વ એનાલિસિસમાં વધારે છે એટલે આપણને બધા આલેખ યાદ રહેવા જોઈએ.